गुड मॉर्निंग बाळ मित्रों, जय श्री कृष्ण। केम छो बाळको? मजा माने बाळ मित्रों, आजे आपणे धोरण 5 रिविजन छे शुरू करवा जई रह्या छीए। तो बाळ मित्रों, रिविजन माटे पहेला तो आपणे 200 पेजनो चोपडो छे ई लेवानो छे। अने आ चोपडानी अंदर जो आपणे बे भाग पाडीशुं, एमां शरूआतमां आपणे गुजराती विषयनुं रिविजन शुरू करीशुं। એટલે કે પહેલા આપણે ગુજરાતી વિષયનું લખીશું અને આપણે ચોપડામાં વચ્ચે બીજો એક ભાગ પાડી દેશું, ત્યાંથી આપણે આસપાસ વિષયનું છે રિવિઝન લખવાનું છે। તો બાળ મિત્રો, ગુજરાતી અને આસપાસના રિવિઝન માટે આપણે એક જ ચોપડો છે એ બનાવવાનો છે અને વ્યવસ્થિત અને સારા અક્ષરે આપણે આ રિવિઝન છે એ લખવાનું છે। ચાલો બાળકો, હવે આપણે આસપાસ વિષયનું રિવિઝન લખવાનું શરૂ કરીશું। તો આપણા 200 પેજના ચોપડામાં શું કરવાનું છે? વેરી ગુડ, વચ્ચે છે એ એક ભાગ પાડવાનો છે ને। જો બાળકો, આપણે અહીંયા ભાગ પાડીને રાખી દીધું છે આસપાસ રિવિઝન। તો ચાલો આપણે આસપાસ રિવિઝનનો પ્રશ્ન પહેલો છે એ લખવાનું શરૂ કરીએ। બાળકો, સૌથી પહેલા આપણે હેડિંગ લખીશું, લખો અહીંયા આસપાસ રિવિઝન। હવે એમાં પ્રશ્ન નંબર પહેલો લખીશું, પ્રશ્ન પહેલો વિકલ્પ લખો। બાળકો, અહીંયા પણ આપણે પેન્સિલથી જ લખવાનું છે અને વ્યવસ્થિત ઉપરની લાઈનને ટચ કરી લખવાનું છે। ચાલો હવે આપણે એમાં પહેલો વિકલ્પ લખીએ। બધા તૈયાર છો ને મારી સાથે હવે લખવા માટે? લખો ત્યાં હાઈવે પર નીચેના પૈકી ક્યાં સાધનોની સંખ્યા ઓછી દેખાતી હોય છે? બાળ મિત્રો, ત્યારે આપણે ચિત્રનું અવલોકન કર્યું હતું ને, યાદ છે ને બધાને? સરસ, તો ત્યાં જવાબ લખો સાયકલ। જો બાળકો, અહીંયા પણ આપણે ABCD એમ વિકલ્પ નથી લખ્યા, આપણે સીધા જવાબ લખ્યા છે। શા માટે? તમને ખબર જ છે ને, આપણે ABCD એમ ગોખીએ છીએ પણ એની અંદરના શબ્દો યાદ રાખતા નથી। ખાસ આપણે શબ્દો યાદ રાખવાના છે, ABCD ચારે એ તો એ જ રહેવાની છે, પણ અંદરના શબ્દો ક્યારે બદલી ગયા હોય કેમ ખબર? હા, એટલા માટે આપણે સાચો જવાબ ખાસ યાદ રાખવાનો છે। હવે આપણે બીજો વિકલ્પ લખીએ, લખો નીચેનામાંથી નથી ચાલતું, કયું છે? યાદ છે તમને બધાને? વેરી ગુડ, સાયકલ લખો, સાયકલ। હવે ત્રીજો વિકલ્પ લખીએ આપણે, લખો ત્યાં સેનાથી ચાલતી રિક્ષા ઓછું પ્રદૂષણ કરે છે।
તો બધાને ખબર છે, લખો સીએનજી. ચોથો વિકલ્પ આપણે લખીએ બાળમિત્રો, લખો નીચેના માંથી ભારતના ક્યા રાજ્યોમાંથી ખનિજ તેલ મળે છે? લખો ત્યાં બધા. વ્યવસ્થિત સારા અક્ષરે લખો છો ને? સરસ. મહારાષ્ટ્ર, હવે પાંચમો વિકલ્પ જોઈએ. જો બાળમિત્રો, મેં અહીં પ્રશ્ન છે એ લખી લીધા છે, જવાબ જ લખવાના બાકી છે, અને તમારે બધા પ્રશ્ન જવાબ બંને લખવાના છે. તો પાંચમો વિકલ્પ જો શું આપેલો છે, પેટ્રોલિયમમાંથી શું નથી મળતું? તો ત્યાં લખો બાયોગેસ. છઠ્ઠું, ફાનસમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો ત્યાં શું આવશે? વેરી ગુડ, લખો કેરોસીન. સાતમું, જનરેટર સેનાથી ચાલે છે, તો ત્યાં જવાબ લખો ડીઝલ. આઠમો વિકલ્પ, વિમાનમાં કયું ઈંધણ વપરાય છે? તો ત્યાં લખો ગેસોલિન. નવમો વિકલ્પ છે, ગૌરવ જાનીએ પોતાનો પ્રવાસ ક્યાંથી શરૂ કર્યો? તો ત્યાં લખો મુંબઈ. દસમો, ગૌરવ જાની કેટલા સમય માટે પ્રવાસે જવાની તૈયારી કરતા હતા? તો ત્યાં લખો 2 મહિના માટે. અગિયારમો વિકલ્પ, મુંબઈથી દિલ્હી સુધી આશરે કેટલા કિમી એટલે કે કિલોમીટર અંતર થાય છે? તો ત્યાં લખો 1400 કિલોમીટર. બારમો વિકલ્પ, ગૌરવ જાની દિલ્હીથી 2 દિવસની મુસાફરી કરીને ક્યાં પહોંચ્યા? કોને યાદ છે? હા, લખો કશ્મીર. તેરમો વિકલ્પ, મનાલી ક્યાં રાજ્યમાં આવેલું છે? લખો ત્યાં હિમાચલ પ્રદેશ. ચૌદમું, ક્યાં વિસ્તારને ઠંડુ રણ કહે છે? તો લખો ત્યાં લેહ લદાખ. પંદરમું, તાશીના ઘરની દિવાલો શાની બનેલી હતી? લખો પથ્થરોની. એના પછીનો 16મો વિકલ્પ, ઘરમાં ઉપરના માળે જવા દાદર સેનો બનેલો હતો? લખો લાકડા. સત્તરમો વિકલ્પ, લદાખના લોકો માટે ઘરનો સૌથી મહત્વનો ભાગ કયો હતો? તો લખો ત્યાં છાપરા. અઢારમો વિકલ્પ,
ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈએ છે? તો લખો ત્યાં 5000. પછી 19મું, ગૌરવ જાનીએ ચાંગપાલ લોકોને ક્યાં જોયા? તો ક્યાં જોયા હતા કોને યાદ છે? હા, લખો ચાંગથાંગમાં. વીસમું, ખાલી જગ્યા એ ચાંગપાલ લોકોનો ખજાનો છે, તો ત્યાં લખો ઘેટા. એકવીસમું, ચાંગપા લોકોની બકરીઓ શા માટે જાણીતી છે? તો ત્યાં લખો ઊન. બાવીસમો વિકલ્પ, ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા શું કહે છે? તો ત્યાં લખો લેખા. ત્રેવીસમું, પશ્મિના ઊનમાંથી બનેલી શાલ કેટલા સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે તેવું મનાય છે? તો ત્યાં લખો 6. ચોવીસમો વિકલ્પ જુઓ, કશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? તો ત્યાં લખો ડબ. પચીસમું, કશ્મીરની દરેક ગલીમાં શું હોય છે? તો લખો ત્યાં બેકરી. પછી 26મો વિકલ્પ શું આપેલો છે? જો જસમા ક્યાં રહે છે? તો લખો ત્યાં કચ્છ. 27મો વિકલ્પ જુઓ, ભૂકંપમાં કોના ઘરને બહુ નુકસાન નહોતું થયું? લખો ત્યાં સરપંચ. 28મો વિકલ્પ, ભૂકંપ માપવાના યંત્રને શું કહે છે? તો ત્યાં લખો સિસ્મોગ્રાફ. 29મો વિકલ્પ, કેટલા રેક્ટર સ્કેલથી ઓછો ભૂકંપ અનુભવી શકાતો નથી? તો ત્યાં લખો 3. 30મો વિકલ્પ જુઓ, ભૂકંપ બાદ કોણે ગામ લોકોને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી? તો ત્યાં લખો ઇજનેરો. 31મો વિકલ્પ જુઓ, ગામ લોકોના મતે કયું મકાન ઇજનેરો અને આર્કિટેક્ટના માણસો બનાવશે? તો ત્યાં લખો શાળા. 32મો વિકલ્પ, ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત છે? તો લખો ખુલ્લું મેદાન. 33મો વિકલ્પ, ભૂકંપ વખતે કયું પ્રાણી મદદરૂપ થાય છે? તો ત્યાં લખો કૂતરો. 34મો વિકલ્પ, કયો નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ મેળવી શકાય? તો ત્યાં લખો 100. બાળ મિત્રો, અહીં આપણે આસપાસમાં પ્રશ્ન પહેલો વિકલ્પ લખોમાં પ્રકરણ નંબર 12-14ના વિકલ્પો છે જે રિવિઝન બુકમાં લખ્યા છે, અને આવી જ રીતે તમારે પ્રકરણ નંબર 15-18ના વિકલ્પો છે એ લખવાના છે, અને પછીના વિકલ્પો આપણે ફરી મળીએ ત્યારે રિવિઝન બુકની અંદર
लखीशु। तो त्यां सुधी बधाने मारा जय श्री कृष्ण।